મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. કેમ છો? ઠીક છો ને? જો પ્રભુ તમારી સાથે વાત કરે છે તો બધું સારું જ છે ને? નિરાશ ન થાઓ પુત્રો, ઈશુને મજબૂત રીતે વળગી રહો. તે ચમત્કાર કરશે અને આશ્ચર્યજનક રીતે દોરી જશે. આજે તમને જે કંઈ પણ વાતમાં ડર લાગે છે તેમાં એક નવી વાત થવા જઈ રહી છે, બરાબર? શું તમે આ શહેર જોઈ રહ્યા છો? આ યરુસલેમ શહેરનો જ બીજો ભાગ છે. એક સમય આ શહેરને તોડી નાખવામાં આવ્યું હતું. કંઈ પણ બાકી ન રાખ્યું, માત્ર જમીન જ હતી. 70 ઈસવીસન બાદ રોમન સેનાએ તેને ઘેરી લીધું હતું, બધું નાશ કર્યું. હવે તે નવીકરણ કરવામાં આવ્યું છે. શું તમે જુઓ છો શહેર કેટલું ભવ્ય રીતે ઊભું છે? અને પછી પ્રભુ જે છે તે જૂના વિનાશને બદલી નાખે છે અને બધું નવું બનાવે છે. પ્રગટીકરણની પુસ્તક તેના 21 અધ્યાયના 5મા વચનમાં પ્રભુ તમને કહે છે, જુઓ હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું. તે તમને આ કહે છે, મારા પુત્ર પુત્રી, હું બધી વસ્તુઓ નવી બનાવી રહ્યો છું. બધું જ જતું રહ્યું છે. મારું કુટુંબ બરબાદ થઈ ગયું, જીવન બરબાદ થઈ ગયું, વ્યવસાય બરબાદ થઈ ગયું, સેવા સમાપ્ત થઈ ગઈ છે. બસ આટલું જ, બધું જ પતી ગયું. શું આમ વિચારો છો? એક સમય આ શહેર પણ આવું જ હતું. તોડવામાં આવ્યું, કચડી નાખવામાં આવ્યું, બરબાદ થઈ ગયું. શહેર રહેવા લાયક ન હતું, તેથી લોકો જતા રહ્યા. અને આ દિવસે તમે જુઓ શહેર કેટલું ભવ્ય રીતે ઊભું થઈ ગયું છે. લગભગ 1900 વર્ષો સુધી આ દેશમાં કોઈ ઇઝરાયેલીઓ કે યહૂદીઓ ન હતા. તેઓ બધું પાછળ છોડીને ગયા, વીર વિખેર કરીને ગયા. પણ આજે જુઓ, તે નવીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ 1948માં 14મી મેના રોજ આ દેશને ફરીથી આઝાદી મળી હતી. તમે જુઓ આ દેશને કઈ રીતે નવીકરણ મળ્યું છે. એક મહાન સાક્ષી છે. તમારા જીવનમાં પણ કંઈ પણ બાકી રહ્યું નથી. શું તમે આમ વિચારી રહ્યા છો? પ્રભુ નવીકરણ કરશે. તે કહે છે કે તે બધી વસ્તુ નવી કરશે. તમે જેનાથી પરેશાન છો તેને તે પ્રભુ નવું બનાવશે. તમારા પતિનું જીવન, બાળકોનું જીવન, તમારું જીવન, સેવાનું જીવન અને વ્યવસાય, બધી બાબતો પ્રભુ નવું બનાવશે. તે તમને આશીર્વાદ આપીને ખુશ કરશે. આપણા જીવનમાં પ્રભુ તે નવીકરણ આપવા માટે પોતાની જાતને ક્રૂસ પર બલિદાન આપી અને ત્યાં જ ગોલગોથા ટેકરી આવેલી છે. ઈશુ ક્રૂસ પર જે મૃત્યુ પામ્યા તે ગોલગોથા ટેકરી અહીંયા હાજર છે. ત્યાં જ પોતાનું લોહી વેવડાવ્યું, મૃત્યુ પામ્યા, બલિદાન આપીને આત્મસમર્પણ કર્યું આપણા જીવન માટે. જ્યાં ઈશુના પુનરુત્થાનનું સ્થાન છે તે પણ અહીં છે. નવીકરણ માટે શું મૃત્યુ પામેલા ઈશુ નવા શરીર સાથે સજીવન થયા નથી? તેવી જ રીતે તમારા જીવનમાં નવીકરણ થશે. આજે જ વિશ્વાસ કરો. વિશ્વાસ સાથે તમારા હૃદય પર હાથ રાખો અને પ્રભુને પૂછો કે મારા જીવનમાં નવીકરણનો આદેશ તમે આપો. પ્રભુ, હે પ્રભુ, આ પુત્ર પુત્રી ભારને આંસુ સાથે પ્રાર્થના કરે છે. પિતા, તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. તમે કહ્યું કે હું બધી વસ્તુઓ નવી બનાવીશ. આજે જ તેમના જીવનમાં પ્રભુ તમે એક નવીકરણની બાબત મૂકો. તેમને એક નવી શરૂઆત જોવા દો. તેમને એક નવા આશીર્વાદ જોવા દો. તેમનો દુઃખ તમે આનંદમાં ફેરવી નાખો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન.